हेलो बाड़को, हूँ नीता टीचर आरएच कोटक प्राइमरी स्कूल वती हूँ आ वीडियो में आपनु हार्दिक स्वागत करू छु। आजनो विषय छे गुजराती पाठ छ पर्वतनो मुरब्बो भाग बे प्रश्नोना जवाब। तो आपणे चालो प्रश्नना जवाब शीखिए अने लखिए। प्रश्न 11, पृथ्वीपुरना बजारमां तमारे जवानुं छे ते विषे आपेल प्रश्नोनो उपयोग करी उत्तर लखो। प्रश्न पहेलो, आपणने ચિત્ર આપેલું છે એ પૃથ્વીપુરની બજારનું છે। એ બજારમાં આપણે જઈશું અને ત્યાં તમે શું ખરીદશો તેના વિશે તમને પ્રશ્ન જવાબ આપેલ છે, એના આપણે જવાબ લખવાના છે। તો પહેલો પ્રશ્ન છે, તમે ક્યાં જશો? તો એમાં લખ્યું છે, એનો જવાબ આપણે આપીશું, અમે બજારમાં જશું। તમે ત્યાં શું કરશો? તો તેનો જવાબ છે, અમે ત્યાં ખરીદી કરીશું। ત્રીજો પ્રશ્ન છે, તમે કોની સાથે જશો? તો તમે નાના છો એટલે આપણે એમ લખવાનું, અમે મમ્મી પપ્પા સાથે જશું। એના પછીનો પ્રશ્ન છે, તમારી સાથે શું લઈને જશો? તો જવાબ લખીશું, અમારી સાથે થેલી લઈને જશું, કેમ કે ત્યાંથી આપણે કાંઈ ખરીદી કરશું તો તેમાં આપણે મૂકવા માટે જોઈશે। ત્યાંથી શું શું ખરીદશું? તો જવાબ છે, શાકભાજી, ફળ, બિસ્કીટ, ચોકલેટ વગેરે વસ્તુઓ આપણે ખરીદીશું, બરાબર। હવે આપણે નીચે આપણને પ્રશ્ન 12માં ચિત્ર જુઓ, નામ લખો અને એના અભિનય કરો। તો આપણે પહેલાં જે ચિત્ર આપેલા છે એ ચિત્ર કોના છે તો એનું આપણે નામ લખીએ। પહેલું ચિત્ર છે શાકભાજીવાળા ભાઈનું, તો આપણે એમાં નીચે લખશું શાકભાજીવાળો। એના પછીનું ચિત્ર છે દૂધવાળા ભાઈ, કેન લઈને એ દૂધના જાય છે, તો એમાં લખશું દૂધવાળો। એના પછીનું છે સ્કૂટરવાળો, સ્કૂટર લઈને હર્ષદભાઈ જાય છે, તો સ્કૂટરવાળો। એના પછીનું છે ચાવાળો, તો ચાવાળાનું નામ પાઠમાં આપ્યું છે ચંદ્રકાંત ચાવાળો। હવે આપણે પ્રશ્ન 14ના પ્રશ્નમાં આપણે વાતચીત કરવાની છે, તો એ આપણે વાતચીત કરી લીધી છે, એટલે હવે આપણે પ્રશ્ન 14 લખીશું। પ્રશ્ન 14, અમૃત કાકાનો પર્વત ફકરો વાંચી તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો। પહેલું નામ છે આર્યન, શકરાભાઈ, પ્રકાશભાઈ, દર્શનાબેન, તૃપ્તિ, રોગેશભાઈ, હર્ષદભાઈ, પાર્થેશભાઈ, પ્રમીલાબેન, આ બધા નામ અમૃત કાકાનો પર્વત પેરેગ્રાફ છે એટલે કે ફકરો છે એમાં આ બધા નામ આવે છે, એ આપણે લખવાના અને મોટેથી વાંચવાના, બરાબર। તો તમે પણ આ પ્રમાણે કરશો। એના પછીનો પ્રશ્ન છે 15મો, દુકાનના બોર્ડ જુઓ ત્યાં શું મળશે તે નીચે આપેલા ચિત્રોના આધારે લખો। દુકાનના બોર્ડ છે એની અંદર ચિત્ર આપ્યા છે, તો પહેલાં આપણે ચિત્ર જોઈએ પછી આપણે લખીશું। ચિત્રમાં છે દવા, ઘી, પાટો, ખાંડ, ચોખા, ગોળ, બેન્ડેડ, ટેબ્લેટ, કેપ્સ્યુલ એટલે કે દવા, તેલનો ડબ્બો અને વિક્સ, આ બધું ક્યાં મળે, શું મળે એ આપણે ઉપર આપણને નામ આપ્યા છે। બે પાર્ટ પાડેલા છે, ગુરુ કૃપા કરિયાણા સ્ટોર
અને તૃષા મેડિકલ સ્ટોર. તો નીચેની વસ્તુમાં કઈ વસ્તુ કરિયાણાની છે અને કઈ વસ્તુ મેડિકલ સ્ટોરની છે એ આપણે જુદી પાડીને લખવાનું છે. તો પહેલાં આપણને સિરપ આપ્યું છે, તો એ સિરપ આપણે ક્યાં મળશે? દવાનું છે સિરપ, તો એ સિરપ આપણને મેડિકલ સ્ટોરમાં મળે. તો પહેલું નામ મેડિકલ સ્ટોરની અંદર સિરપ લખો, તૃષા મેડિકલ સ્ટોર, એની નીચે સિરપ લખો. પછી આપણને બીજું ચિત્ર છે અમૂલ ઘી, તો એ કરિયાણાની દુકાને મળે, તો આપણે એ ગુરુકૃપા કરિયાણા સ્ટોર એની નીચે લખો અમૂલ ઘી. એના પછી આપણને આપ્યું છે પાટો, તો એ પાટો આપણે મેડિકલ સ્ટોરમાં આપણે કાંઈ પણ વાગ્યું હોય તો આપણે પાટો બાંધીએ, તો એ પાટો મેડિકલ સ્ટોરમાં મળે, કરિયાણાની દુકાને મળે નહીં. તો આપણે તૃષા મેડિકલ સ્ટોરમાં પાટો લખીએ. પછી આપણને આપી છે ખાંડ, તો ખાંડ કરિયાણાની દુકાને મળે, તો કરિયાણાના સ્ટોરમાં આપણે લખીએ ખાંડ. ચોખા પણ કરિયાણાના સ્ટોરમાં મળે, તો ત્યાં પણ આપણે એમાં કરિયાણાના સ્ટોરમાં એટલે કે ગુરુકૃપા કરિયાણા સ્ટોર નીચે અમૂલ ઘી, ખાંડ, ચોખા આપણે લખીએ, બરાબર. હવે નીચે આપણને જે ચિત્ર આપ્યા છે એમાં છે ગોળ, તો એ કરિયાણાની દુકાને મળે. તેલનો ડબ્બો, તો એ પણ કરિયાણાની દુકાને મળે. તો એમાં આપણે લખીએ ગોળ અને તેલનો ડબ્બો. હવે મેડિકલ સ્ટોરમાં એના પછીનું જે ચિત્ર છે એમાં ગોળી છે, ટેબ્લેટ્સ એટલે ગોળી, ગોળી, વિક્સ અને બેન્ડેડ એ મેડિકલ સ્ટોરમાં મળે, તો તૃષા મેડિકલ સ્ટોરની નીચે જે જગ્યા છે એમાં આપણે આ ત્રણ નામ લખીએ, બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ગુરુકૃપા કરિયાણા સ્ટોરમાં શું મળે અને તૃષા મેડિકલ સ્ટોરમાં શું મળે. તો મેડિકલ સ્ટોરમાં દવા, ગોળી, પાટો, વિક્સ, બેન્ડેડ આવું બધું મળે, અને કરિયાણા સ્ટોરમાં આપણને જીવન જરૂરિયાતની ઉપયોગી વસ્તુઓ ત્યાં મળે. હવે આપણને નીચે આપ્યું છે વૃંદાવન સ્વીટ માર્ટમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તે વસ્તુઓની સામે રાઇટ કરી બોર્ડમાં લખો. હવે સ્વીટ માર્ટ એટલે કે મીઠાઈ, મીઠાઈની દુકાન, તો મીઠાઈની દુકાને શું શું મળે એમાં આપણે રાઇટ કરીએ. મોહનથાળને મીઠાઈ કહેવાય, તો એમાં રાઇટ કરીએ. બરફી રાઇટ કરીએ, હલવો રાઇટ કરીએ, કાજુકતરી રાઇટ કરીએ, પેંડા રાઇટ કરીએ. સફરજન, સફરજનને મીઠાઈ કહેવાય નહીં, એ ફળ છે એટલે આપણે એમાં રાઇટ કરવાનું નથી. પેન્સિલ, તો પેન્સિલ પણ મીઠાઈ નથી એટલે એમાં પણ આપણે રાઇટ નહીં કરીએ. સૂતરફેણી મીઠાઈ છે, રસગુલ્લા મીઠાઈ છે, તો એમાં આપણે રાઇટ કરીએ. દડો રમવાની વસ્તુ છે એટલે એમાં આપણે રાઇટ નહીં કરીએ. ગાજર, તો ગાજર શાકભાજીમાં આવે તો એમાં પણ આપણે રાઇટ કરીશું નહીં. જલેબી, જલેબી મીઠાઈ છે એટલે એમાં આપણે રાઇટ કરીએ. હવે આ નામ આપણે લખવાના છે બોર્ડની અંદર, તો નીચે આપણને બોર્ડ આપેલું છે એમાં આપણે એના નામ લખીએ. તો વૃંદાવન સ્વીટ માર્ટનું બોર્ડ છે એમાં આપણે ઉપરની જે વસ્તુઓ વાંચી મીઠાઈ એ વસ્તુના નામ આપણે લખીએ. એમાં પહેલું છે મોહનથાળ, કાજુકતરી, બરફી, પેંડા, સૂતરફેણી, હલવો, રસગુલ્લા, જલેબી. આટલી મીઠાઈના નામ આપણને ઉપર 16 નંબરના પ્રશ્નમાં આપ્યા છે એટલે એ આપણે અહીં લખ્યા. હવે આપણને પ્રશ્ન સત્તર વાંચો અને સમજીને લખો, વાંચો અને સમજીને લખો. તો આપણને એક બોર્ડ આપ્યું છે, બોર્ડ એમાં રાજર્ષી મોબાઈલ એવું લખેલું છે, તો આ કઈ દુકાનનું બોર્ડ હોય એ આપણે સમજવાનું છે. તો ભાઈ મોબાઈલ લખ્યો છે, તો મોબાઈલની દુકાનનું આ સ્ટો બોર્ડ છે
એમાં આપણને ચિત્ર આપ્યા છે મોબાઈલના, બંને સાઈડ એક એક મોબાઈલનું ચિત્ર આપેલું છે. એના ઉપરથી આપણને ખબર પડે કે આ મોબાઈલની દુકાનનું ચિત્ર એટલે કે બોર્ડ છે, એમાં લખેલું છે દરેક કંપનીના નવા જૂના મોબાઈલ, મોબાઈલના કવર ટફન ગ્લાસ મળશે, નીચે લખેલું છે નવા સિમ કાર્ડ મળશે, સ્ટાર કરીને લખ્યું છે રિચાર્જ કરી આપવામાં આવશે, સંપર્ક એટલે કે તમારે કોનો સંપર્ક કરવો એટલે કે કોને મળવું, તમારે આ બધું ખરીદવું હોય તો એમાં સંપર્કમાં સૂર્યપ્રકાશ પરમાર એટલે કે આ ભાઈને મળો એટલે તમને આ બધી વસ્તુ એના સ્ટોરમાંથી મળશે. અને મોબાઈલ નંબર આપ્યો છે 22 22 22 22. તમે ફોન કરીને પણ આ લોકોને સૂર્યપ્રકાશભાઈ પરમારને તમે મળી શકો એટલે કે એની સાથે વાતચીત કરી અને તમે ઓર્ડર આપી શકો. હવે આપણને નીચે પ્રશ્ન આપ્યા છે, આ બોર્ડના આધારે આપણને પ્રશ્ન આપ્યા છે અને એનો જવાબ આપણે લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે શું મળશે, એટલે કે આ દુકાને આપણે જઈએ રાજર્ષિ મોબાઈલની અંદર તો આપણને ત્યાંથી શું મળે. તો એમાં લખ્યું છે નવો મોબાઈલ, જૂનો મોબાઈલ, ટફન ગ્લાસ, સિમ કાર્ડ અને કવર, આટલી વસ્તુ ત્યાં આપણને મળશે. અને રિચાર્જ પણ એ લોકો કરી આપે છે તો એ આપણે એમાં લખી શકાય. હવે એના પછીનું નામ છે કે દુકાનદારનું નામ શું છે, બીજો પ્રશ્ન છે દુકાનદારનું નામ શું છે. તો સંપર્ક લખ્યો છે એટલે એ દુકાનદારનું નામ કહેવાય, એટલે જેની દુકાન હોય એને જ આપણે મળીએ તો એ એમાં સંપર્ક લખે. એમાં એ સંપર્ક એટલે કે એને મળવાથી આપણને એ દુકાનદાર કહેવાય, તો જ એમાં એનો મોબાઈલ નંબર આપ્યો હોય. તો એમાં લખેલું છે દુકાનદારનું નામ, તો આપણે લખીએ સૂર્યપ્રકાશ પરમાર. એનો મોબાઈલ નંબર તો કે 22 22 22 22. બોર્ડમાં શાનું ચિત્ર છે, તો એમાં મોબાઈલનું ચિત્ર છે, બરાબર. હવે એના પછી આપણને 18મો પ્રશ્ન આપ્યો છે, એમાં વાંચો અને સમજીને લખો. હવે આપણને બીજી દુકાનનું બોર્ડ આપ્યું છે. આ તો ઉપર આપણે મોબાઈલની દુકાનનું બોર્ડ જોયું, હવે આપણે આ બોર્ડ જોઈએ તો આપણને શું ખબર પડશે આ કઈ દુકાનનું બોર્ડ છે. તો કે આ બાર્બી બેકરી એવું લખ્યું છે, એટલે કે બેકરીની દુકાનનું બોર્ડ છે, બેકરીની દુકાનનું બોર્ડ છે. એમાં લખ્યું છે બોર્ડ દુકાનનું નામ છે બાર્બી બેકરી. એમાં શું મળશે, તો બ્રેડ બતાવી છે, કેક બતાવી છે અને ચોકલેટ કેન્ડી બતાવી છે. ચોકલેટ કેન્ડી એટલે કે ટ્રોફી પણ કહી શકાય, ટોફી એટલે કે ચોકલેટ એ આપણે એમાં આપણને બતાવેલી છે. પછી એમાં નામ લખ્યા, વસ્તુના નામ લખ્યા છે કે શું શું મળશે. તો એમાં લખ્યું છે બ્રેડ, પાઉ, ટોસ્ટ, કેન્ડી, જેલી ટોફી, આઈસક્રીમ, કોન, ક્રીમ રોલ, કેક, નાનખટાઈ, આ બધી વસ્તુઓ આ બેકરીમાંથી મળશે. હવે નીચે એવું લખ્યું છે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે, એટલે એ લોકોનું કહેવાનું એવું છે કે તમે અમને ઓર્ડર આપશો તો અમે કેક બનાવી અને તમારી ઘરે અમે તમને પહોંચાડી દઈશું. અને દુકાનવાળા ભાઈનું નામ છે તૃષા ટોપીવાલા. મોબાઈલનું નામ છે
મોબાઈલ એનો નંબર આપ્યો છે, મોબાઈલનો નંબર 9999999999. દુકાન કોણ ચલાવે છે? તો કે તૃષા ટોપીવાલા છે એ આ દુકાન ચલાવે છે, એની આ દુકાન છે. તો હવે આના આ બોર્ડ ઉપરથી આપણને ક્વેશ્ચન આન્સર એટલે કે પ્રશ્નના જવાબ પૂછવામાં આવ્યા છે. તો પહેલો પ્રશ્ન છે દુકાનનું નામ. તો દુકાનનું નામ છે બાર્બી બેકરી. દુકાનદારનું નામ તૃષા ટોપીવાલા. મોબાઈલ નંબર 9999999999. ચિત્ર આપણને આપ્યું છે ચોથામાં પ્રશ્નમાં. શાનું ચિત્ર છે? તો ચિત્ર જુઓ, હા, કેકનું ચિત્ર છે. તો એમાં લખો કેક. એના પછી તમારી બેકરી હોય તો શું નામ આપો? એટલે તમને પૂછવામાં આવ્યું છે, વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું છે કે તમે તમારી બેકરી હોય, તમારી દુકાન હોય તો તમે શું નામ આપો? તો તમારે જે નામ લખવું હોય એ દુકાનનું નામ તમે ત્યાં લખી શકો છો. એના પછી છે પ્રશ્ન 6, કેન્ડી અને આઈસ્ક્રીમમાંથી તમને શું ભાવે છે? તો તમને જે ભાવે એ તમે નામ લખી શકો છો. કેન્ડી અથવા આઈસ્ક્રીમ, ગમે તે એક નામ લખી શકો, અથવા તમને બંને ભાવતા હોય તો બંને નામ પણ લખી શકો છો. પ્રશ્ન 7, હોમ ડિલિવરી માટે કોનો સંપર્ક કરશો? તો જવાબ લખીશું, હોમ ડિલિવરી માટે તૃષા ટોપીવાલાનો સંપર્ક કરીશું. જન્મદિવસે, પ્રશ્ન 8 છે, જન્મદિવસે તમે શું મંગાવો છો? તો તમારો જન્મદિવસ હોય ત્યારે તમે જે મંગાવતા હોય, કેક મંગાવતા હોય, કેન્ડી મંગાવતા હોય, આઈસ્ક્રીમ મંગાવતા હોય, જે મંગાવતા હોય એનું તમારે ત્યાં નામ લખવાનું છે. પ્રશ્ન 9 છે, તમે કઈ બેકરીમાં ગયા છો? નામ લખો. તમે જે બેકરીમાં જતા હોય એ બેકરીનું નામ તમારે ત્યાં લખવાનું છે. ભારત બેકરી હોય, ઈરાની બેકરી હોય, પછી એ ઇટાલિયન બેકરી હોય, આવી અનેક બેકરીઓ હોય છે. તો તમે જે બેકરીમાં ગયા હોય એ બેકરીનું નામ તમે લખી શકો છો. 10મો પ્રશ્ન છે, બ્રશ આપ્યું છે અને લખ્યું છે બેકરીમાંથી મળશે? તો તૂટ બ્રશ બેકરીમાં ના મળે એટલે આપણે ત્યાં લખીશું ના. હવે પ્રશ્ન ઓગણીસ વાંચો અને સમજીને લખો. આપણને ચિત્ર આપ્યું છે કૃષ્ણા ડેરી. ચિત્રની અંદર છે એ બોર્ડ છે, કૃષ્ણા ડેરીનું બોર્ડ આપવામાં આવ્યું છે. એમાં આપણને ચિત્ર બતાવ્યા છે અમૂલ દૂધ, મિષ્ટી એટલે કે અમૂલ મિષ્ટી, દહીં, દૂધવાળા ભાઈનું, પછી નીચે આપણને પનીરનું ચિત્ર છે, પનીર કે ચીઝ ગમે તેની ગોટી છે. તો આ આપણે અહીંયા ચિત્ર આ રીતે બતાવવામાં આવ્યું છે. પછી લખ્યું છે ઘી, દૂધ, માખણ, છાશ, પનીર, ચીઝ, દહીં, મઠ્ઠો, લસ્સી, આ બધું આ કૃષ્ણા ડેરીમાં મળે છે. પછી નીચે લખ્યું છે હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. તો એમ કીધું છે કે તમારે દૂધ જોતું હોય કે દહીં જોતું હોય, કાંઈ પણ જોતું હોય તો તમે અમને ફોન કરશો તો અમે તમને ઘરે પહોંચાડી દેવામાં આવશે વસ્તુને. પછી સંપર્ક એટલે કે તમે કોનો સંપર્ક કરશો, કોને મળશો જે તમને ઘરે વસ્તુ પહોંચાડી દે, અથવા કોને ફોન કરશો તો તમને એ ઘરે વસ્તુ પહોંચાડી દેશે. તો નામ છે રમેશભાઈ ભરવાડ. આ વ્યક્તિને, આ માણસને આપણે ફોન કરીએ
मोबाइल नंबर आप्यो छे, मोबाइल नंबर छे 44444444। तो आ नंबर ऊपर आपने रमेश भाई भरवाड़ मळशे अने आपणे एने कहीशुं के घी के दूध के माखण काई पण वस्तु जोती हशे तो ए आपणे घरे पहोंचाड़ी देशे। हवे आना ऊपरथी आपणे प्रश्नना जवाब करिए। पहेलो प्रश्न छे शुं मळशे, तो एमां लखीए घी दूध छाश माखण चीज पनीर दही मट्ठो अने लस्सी। हवे नीचे आपणे बीजो प्रश्न छे दुकानदारनुं नाम, तो एमां आपणे लखीए रमेश भाई भरवाड़, एमनो मोबाइल नंबर, रमेश भाई भरवाड़नो मोबाइल नंबर छे 44444444। बोर्ड में साना चित्रों छे, बोर्ड में सेना चित्रों छे, तो कि दूध दूधवाड़ो छाश ने पनीर। हवे प्रश्न 20, नीचेना प्रश्नना उत्तर लखो। प्रश्न छे तमे कई कई दुकाने जाओ छो, तेमाथी बे दुकानना नाम लखो। तो तमे घणी बधी दुकाने जता हशो मम्मी साथे, तो एमां तमे कई दुकाने गया हो, करियाणानी दुकाने गया हो, दूधनी डेरीए गया हो, बीजी तो कटलेरीनी दुकाने गया हो, मम्मी साथे वासणनी खरीदी करवा पण गया हो, कपड़ानी खरीदी करवा पण गया हो, आ बधी दुकाने तमे गया हो, पण आपणे बे दुकानना नाम लख्या छे, एमां लख्युं छे करियाणानी दुकान अने दूधनी डेरी। हवे बीजो प्रश्न छे, जो तमारी दुकान होय तो नाम शू राखशो, जो तमारी दुकान होय तो नाम शू राखशो। तो तमारे तमारी दुकाननुं नाम जे राखवुं होय ए नाम तमे आ जग्यामां लखी शको छो। आपणे आ दुकाननुं नाम गमे ते, તમે દૂધની દુકાન પણ ડેરી બનાવી શકો, કરિયાણાની દુકાનનું નામ લખી શકો, બેકરીની દુકાન એટલે કે બેકરી હોય તો એનું નામ લખી શકો, કટલેરીની દુકાન હોય તો એનું નામ લખી શકો। એટલે તમારે જેની દુકાન બનાવવી હોય એ દુકાનનું નામ આપણે લખાય, તો એની અંદર એમ પણ લખી શકાય કે ભવાની કરિયાણા સ્ટોર, દૂધની ડેરીનું નામ તો આપણે ક્રિષ્ના અથવા શિવમ દૂધની ડેરી એવું પણ લખી શકાય। એટલે તમને જે નામ રાખવું હોય એ નામ તમે ત્યાં લખો। પછી ત્રીજો પ્રશ્ન છે, તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો, તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો। તો તમે જેની દુકાન બનાવી હોય, કરિયાણાની દુકાન બનાવી હોય તો કરિયાણાની વસ્તુના નામ લખાય, દૂધની દુકાન બનાવી હોય તો દૂધની ડેરીની અંદર જે વસ્તુ મળે એ વસ્તુના નામ લખાય, મીઠાઈની દુકાન બનાવી હોય, સ્વીટ માર્ટ બનાવ્યું હોય એ દુકાન રાખી હોય તો એમાં તમારે મીઠાઈના નામ લખાય। એટલે તમે જે નામ લખો એના ઉપરથી તમે વસ્તુના નામ લખી શકો, બરાબર? આ રીતે તમારે એમાં લખવાનું રહેશે। હવે પ્રશ્ન 21મો છે, તમારી દુકાનનું બોર્ડ બનાવો, તો જે રાઉન્ડ કર્યું છે એની અંદર તમારી દુકાનનું નામ લખો, દુકાનનું નામ। બાળમિત્રો, આ વિડીયો અહીં આપણે પૂરો કરીએ છીએ, ફરી મળીશું બીજા વિડીયોમાં, તો આવજો।